हेलो बाल मित्रों, मजा माने आज आप पाछळना स्वर शीखीशू। आग आप स्वर शीखी गया छे, आज आप पाछळना स्वर शीखीशू। तमे पण मारी जोड़े बोलजो। पछी शू आवे तो आ शू आवशे आ तो खाली जगह में शू लखवानुं आपणे आ। हवे ई तो ई नानुं छे ने तो नानुं ई छे तो खाली जगह में कयो ई आवशे मोटो ई। तो आपणे खाली जगह में शू लखवानुं मोटो ई। नाना ई पछी शू आवे मोटो ई। पछी शू छे आ शू छे आ। आ पछी शू आवशे ई। शू आवशे ई पण कयो ई आवशे नानो ई आवशे। कयो ई आवशे नानो ई। हवे आ शू छे ऊ। केवो ऊ छे मोटो ऊ। तो ऊ पछी शू आवशे तो रू। શું આવશે રૂ। તો ખાલી જગ્યામાં શું લખવાનું રૂ। હવે આ શું છે ઊ। શું કહેવાને ઊ। કયો ઊ છે નાનો ઊ। તો નાનો ઊ પછી શું આવશે મોટો ઊ। કયો ઊ આવે મોટો ઊ। હવે આને શું કહેવાય ઈ। પણ કેવો ઈ છે મોટો ઈ છે। કયો છે મોટો ઈ। તો ઈ પછી શું આવશે ઊ। શું આવશે ઊ। હવે આ બાજુ આને એકમાત્ર એ છે। શું છે એ। તો એ પછી શું આવશે અને બે માત્ર અહીં। શું આવશે અહીં। તો ખાલી જગ્યામાં શું લખવાનું આપણે અહીં। હવે આ શું છે ઓ। શું છે ઓ। તો અ પછી ઓ પછી શું આવશે અને કાનો બે માત્ર ઔ। શું આવશે ઔ। તો ખાલી જગ્યામાં શું લખવાનું ઔ। હવે આ શું છે આમ અને માથે મીંડું આમ। આમ પછી શું આવશે અહ। શું આવશે અહ। તો સાઈડમાં બે જીરો કરીએ ને અહ કહેવાય। શું કહેવાય અહ। હવે આ શું છે ઔ। શું છે ઔ। ઔ પછી શું આવે આમ। શું આવશે આમ। તો ખાલી જગ્યામાં શું લખવાનું આપણે આમ અને માથે મીંડું આમ। હવે આ શું છે આઈ। શું કહેવાયને આઈ। આઈ પછી શું આવશે ઓ। શું આવશે ઓ। તો અને અને કાનો માત્ર ઓ। તો ખાલી જગ્યામાં શું લખવાનું આપણે ઓ। હવે આ શું છે રૂ। શું છે રૂ। ઋષિ બાવાનો રૂ છે ને। રૂ પછી શું આવશે શું આવશે એ। શું આવશે એ। તો અને કાનો ઉપર માત્ર શું આવે એ બરાબર। તો રૂ પછી શું આવે એ। તો ખાલી જગ્યામાં શું લખી નાખવાનું આપણે એ। હવે આ બાજુ જ ઓળખી રાઉન્ડ કરો। તો આમાં જેટલા જ હોય એટલામાં આપણે રાઉન્ડ કરવાનું, બાકીનામાં કરવાનું નહીં। હવે આમાં જો શબ્દ શું છે જ રણ, તો આમાં જ છે ને, તો જબલાનો જ ઉપર આપણે રાઉન્ડ કરી દેવાનું છે, બાકી બે અક્ષરમાં રાઉન્ડ કરવાનું નહીં। અહીંયા લાઈનમાં જો જ ક્યાં છે તાર છે ને, તો આ લાઈનમાં જ હોય એમાં રાઉન્ડ કરવાનું, બાકીનામાં કરવાનું નહીં। હવે આ બાજુ આમાં ક્યાં છે જ છે આવ્યા, તો આમાં ઉપર રાઉન્ડ કરી દઈશું। પછી આ બાજુમાં છે અહીંયા જ, તો આપણે આમાં જમાં રાઉન્ડ કરી દઈશું, જેટલા જ હોય એટલામાં રાઉન્ડ કરવાનું, બાકીનામાં કરવાનું નહીં। હવે આ બાજુ ચિત્ર જોઈ કૌંસમાંથી મૂળાક્ષર લખો। તો ચિત્ર શેનું છે ઘરનું। શેનું છે ચિત્ર ઘરનું। તો ઘરનો ઘ આપ્યો છે, પછી ખાલી જગ્યા છે, તો કૌંસમાં બે અક્ષર આપ્યા છે, તો ર આવે કે મ આવે, તો આપણે શબ્દ જે સાચો હોય આમાં લખવાનું। તો ઘ ર બોલાય ને, તો આપણે ર છે અહીંયા ખાલી જગ્યામાં લખી નાખીશું ર। તો ઘ ર થઈ ગયો શબ્દ ઘ ર। હવે આ શેનું ચિત્ર છે પગનું। શેનું ચિત્ર છે પગનું। તો ખાલી જગ્યા અને ઘ લખેલું છે, કૌંસમાં શું આપી છે જ અને પ, તો આમાંથી જે સાચો અક્ષર હોય આપણે ખાલી જગ્યામાં લખવાનો છે। તો પ ગ બોલાય ને, તો પ ક્યાં છે આ ર, તો ખાલી જગ્યામાં આપણે લખવાનું પ। તો શબ્દ શું બનશે પ ગ। શું બને પ ગ। હવે આ શેનું ચિત્ર છે નખનું। શેનું છે નખનું। તો ખાલી જગ્યા પછી ખ આપેલો છે, કૌંસમાં બે અક્ષર છે ન અને મ, તો કયો અક્ષર આવશે ન ખ બોલાય છે ને, તો ન આવે ને, તો અહીંયા લખવાનું ખાલી જગ્યામાં
ન તો શબ્દ શું બોલાય ન ખ થઈ ગયું હવે આ શેનું ચિત્ર છે ફળ શેનું ચિત્ર છે ફળ તો ફ પછી ખાલી જગ્યા આપેલી છે હવે અણ બે છે પણ ફળમાં શું આવશે અણ નણનો અણ આવે તો અહીંયા આપણે લખવાનું અણ તો શબ્દ શું બનશે ફળ થઈ ગયું હવે આ શેનું ચિત્ર છે બતકનું શેનું છે બતકનું તો ખાલી જગ્યા ત ક આપેલું છે બરાબર કૌંસમાં છે પ અને બ તો પ છે ને તો પ અને બ બંને છે ને તો બ ત ક બોલાય ને તો આપણે શું લખવાનું ખાલી જગ્યામાં બ શું લખવાનું બ તો ખાલી જગ્યામાં લખી દઈશું બ તો શબ્દ શું બોલાય બ ત ક થઈ ગયું બતક હવે બાળમિત્રો તમારે પણ પાછળના મૂળાક્ષ પાછળના સ્વર અને જ ઓળખી રાઉન્ડ અને ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરવાની છે આટલું તમારે હોમવર્કની નોટમાં કરવાનું ઓકે બાય.